જી જય માતાજી. હું ગીતાબા પરમાર અને આ અમારી ટીમ છે. અમે લોકો જામનગરથી, અમદાવાદથી, સુરેન્દ્રનગરથી, અલગ અલગ સિટીમાંથી બધા અહીંયા આજે જે મીટિંગ છે ગણેશગઢ ખાતે, રૂપાલા જે બોલ્યા છે રોટલી અને બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે જે રાજા રજવાડાએ કર્યો છે એ સેન્ટન્સ ઉપર ખૂબ વિરોધ પ્રદર્શન થઈ ગયા, ખૂબ આક્રોશ ઠલવાઈ ગયા, ખૂબ રોષ આપણો અમારો સમાજ છે ખૂબ રોષે ભરાણો એ બધું થઈ ગયું. ત્યારે આજે અહીંયા સમાધાન તરફ મીટિંગ એક થઈ રહી છે ગણેશગઢમાં. તો અમે લોકો એના માટે આવ્યા છીએ કે આ મીટિંગમાં શું ચર્ચા થશે એ મીટિંગમાં હિસ્સો લેવા આવ્યા છીએ. જો પોઝિટિવ ચર્ચા થશે કે રૂપાલાની ટિકિટ કેન્સલ થશે તો અમને આનંદ થશે ખૂબ જ, બરાબર છે. પણ અગર અમને તો અહીંયા જ રોકી દેવામાં આવ્યા કે ત્યાં ગણેશગઢમાં જવા દેવામાં પણ ન આવ્યા. ગણેશગઢ તો શું, અમને આ શેવડા ગામમાં પણ જવા દેવા નથી આવ્યા, અમને અહીંયા જ ઊભા રાખવામાં આવ્યા છે. તો આના ઉપરથી એ તો વસ્તુ નક્કી થઈ ગઈ કે આપણી ફેવરમાં કોઈ વસ્તુ થવાની છે નહીં અત્યારે. અને પોલીસ છે એ જે રાજકીય ઈશારે કામ કરી રહી છે ને અમને અત્યારે રોકતા છે પોલીસે. ક્ષત્રિય સમાજ તરફથી તમે શું મેસેજ આપવા માંગો છો ભાજપ, ભારતીય જનતા પાર્ટીને? ભારતીય જનતા પાર્ટીને એટલો જ મેસેજ આપવા માંગી છી કે અત્યાર લગી ક્ષત્રિય સમાજ છે ને એ ભારતીય જનતા પાર્ટીની પાસે જ પડખે જ રહ્યો છે. અને અમારા ભાઈઓ, બધા ભાઈઓથી માંડી બહેનો સુધા એ ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે, ભારતીય જનતા માટે, ભારતીય જનતા પાર્ટી માટે કામ કરે છે. અત્યારે ઘણા કાર્યકર્તાઓ અમારા બહેનો પણ છે ને ભાઈઓ પણ છે. શું આમાં નિર્ણય નહીં લેવાય તો તમે શું પગલાં લેશો? નિર્ણય નહીં લેવાય ને તો અમે જબરજસ્ત પગલાં લેશું. રૂપાલાની ટિકિટ તો કેન્સલ થવી જ જોઈએ. જો અમારી બહેનો નહીં જ માન, અમારા બહેનો તરફથી ઉગ્ર આંદોલનો પણ થશે અને આગળ જે થશે એના માટે જે અત્યારે અંદર બેઠેલા છે એ લોકો જવાબદાર હશે. એમને પક્ષમાંથી સભ્યપદ એમનું રદ થાય અને એમની ટિકિટ રદ થાય એવી તમારી માંગણી છે? હા, સભ્યપદ રદ થઈ જાય, ટિકિટ રદ કેન્સલ થઈ જાય, આખા ભારતમાંથી ક્યાંયથી ટિકિટ એને ન મળવી જોઈએ. રાજકોટ તો ઠીક છે પણ ભારતમાંથી પણ ક્યાંય ટિકિટ ન મળવી જોઈએ.